ગોંડલ માર્કેટિંગ યાર્ડ બાર ડુંગળીની મબલખ આવક થઈ. આશરે 1 લાખથી પણ વધુ કટાની આવક થતાં યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું. ફરાજી દરમિયાન ખેડૂતોને 20 કિલોગ્રામના 500 થી 1000 રૂપિયા સુધીના બજાર ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા. માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરેએ જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે અહીં આવતા હોય છે. તેમજ ડુંગળીની પુષ્કળ આવક થતાં હાલ પૂરતી આવક બંધ કરવામાં આવી. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક કરવામાં આવી હતી. ડુંગળીની આવક 80,000 થી 1 લાખ કટાની આવક થઈ હતી. ત્યારે આજે ખેડૂતોને ડુંગળીના ભાવ 500 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા સુધીના ભાવ ડુંગળીના અત્યારે જાય છે. હું સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે. ખેડૂતોને અહીંયા ભાવ સારા મળે છે. સમગ્ર દેશમાંથી વેપારીઓ અહીંયા ખરીદી કરવામાં આવે છે અને આવા ડુંગળીના ભાવ છે ત્યારે તમામ ખેડૂતને ડુંગળીના ઊંચા ભાવ મળી રહે એના માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવક બંધ કરી જ નથી. હજી પણ આવક ચાલુ છે અને ચાલુ રાખવાની છે. તો જેટલા ખેડૂત મિત્રોને ડુંગળી તૈયાર થાય અને સારા ભાવે વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ તમારી વાટ જોવે છે તો આવો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં. કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર દેશના વેપારીઓ આવે છે અને સમગ્ર દેશના વેપારીઓને બોલાવવાના મૂડમાં એ છે કે ખેડૂત આપણા ભગવાન છે અને આપણો ભગવાન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી રાજી થઈને જાય અને ખેડૂતોને ઊંચા ભાવ મળે એ જ અમારી અપેક્ષા અને આશા હોય છે. તો તમામ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચ